અમદાવાદ પણ પ્રદૂષણમાં દિલ્હીની દિશા તરફ જઈ રહ્યું છે. દિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદૂષણ વધી રહ્યું છે. પીરાણા, ચાંદખેડા અને એરપોર્ટ શહેરના વિસ્તારો એવા છે કે જ્યાં પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના લોકો હાનિકારક હવા પોતાના શ્વાસમાં લઈ રહ્યા છે. પીરાણામાં AQI 243 ને પાર પહોંચી ગયો છે, તો ચાંદખેડામાં AQI 215 ને પાર પહોંચ્યો. એરપોર્ટ પર AQI 211 ને પાર પહોંચ્યો છે. સેટેલાઇટમાં AQI 193 ને પાર પહોંચ્યો અને ગાંધીનગરમાં આંકડો 150 ને પાર પહોંચી ગયો છે. ત્યારે 300 એ જ્યારે આંકડો પહોંચશે ત્યારે ડેન્જર ઝોન ગણવામાં આવશે. ક્યાં કેટલો એર ક્વોલિટી ઇન્ડેક્સ અમદાવાદની અંદર છે અમે આપને દેખાડી રહ્યા છીએ. ચાંદખેડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 215 ને પાર પહોંચ્યો. એરપોર્ટની પરિસ્થિતિની વાત કરીએ તો એરપોર્ટ પર 211 ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો છે. સેટેલાઇટમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 193 છે. આ હવા લોકો પોતાના શ્વાસમાં લઈ રહ્યા છે. દિલ્હીમાં જે રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તે રીતે હવે અમદાવાદ પણ એ તરફ જઈ રહ્યું હોય તેવો ડર લોકોને સતાવી રહ્યો છે. કારણ કે વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી રહી છે. વાતાવરણમાં રજકણો પ્રદૂષણના ભળી રહ્યા છે. તેના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. ચાંદખેડામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 215 પહોંચ્યો છે. જણાવી દઈએ કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 પહોંચે તો ડેન્જર ઝોન કહેવામાં આવે છે. અને અમદાવાદની અંદર જે કેટલાક સ્થળો છે ત્યાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 215 થી લઈને 245 ની વચ્ચે રહ્યો છે. ગાંધીનગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 ને પાર પહોંચ્યો છે. 300 ને પાર પહોંચે તો ડેન્જર ઝોન ગણવામાં આવે છે અને 500 એ પહોંચે તો અતિ ગંભીર પરિસ્થિતિ માનવામાં આવે છે. આજ મુદ્દે વાતચીત કરવા માટે સંવાદદાતા જયંતિ અને દીપક બંને જોડાઈ ગયા છે. જયંતિ, એર ક્વોલિટી ઇન્ડેક્સ હાલ અમદાવાદમાં અલગ અલગ સ્થળો પર શું છે અને કઈ ગંભીર પરિસ્થિતિ તરફ આપણે જઈ રહ્યા છીએ? રીના, અત્યારની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદમાં ઓવરઓલ અમદાવાદમાં 200ની આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ચૂક્યું છે. પીરાણાની વાત કરવામાં આવે તો 243 કે 45ની વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે. એરપોર્ટ અને ચાંદખેડા જેવા વિસ્તારમાં 200 સુધી પહોંચી ચૂક્યું છે, 200થી પણ અપ પહોંચી ચૂક્યું છે. એટલે અમદાવાદના જે લોકો છે અત્યારે કહી શકાય કે હવા, શુદ્ધ હવા નહીં પણ અંદર પ્રદૂષણ લઈ રહ્યા છે. હવામાં જે રીતે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, હવામાં જે રીતે રજગણો ઉડી રહ્યા છે, આમ દિવાળી સુધી બધું બરાબર હતું પણ જે રીતે દિવાળીના બાદના જે 15 દિવસ છે એટલે કે દેવ દિવાળીથી આ જે પરિસ્થિતિ છે ખૂબ જ ખરાબ બની ચૂકી છે. અત્યારે હું પીરાણા ડમ્પ સાઇટ પર છું, ત્યાં પણ આપ જોઈ શકો છો શિયાળામાં જે રીતના રજગણો છે એ ખૂબ જ ખરાબ રીતે અત્યારે થઈ રહ્યા છે. અને જો એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર પહોંચશે તો અમદાવાદીઓ માટે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ, એટલે કહી શકાય કે ખૂબ જ ઝેરી હવા છે એ શરીરમાં લેવાનો વારો આવવાનો છે. જે રીતે દિલ્હીની વાત કરવામાં આવે, દિલ્હીમાં જે રીતે ખૂબ જ ગંદુ પ્રદૂષણ છે, ખૂબ જ ગંદી રીતે હવા છે, એવી જ હવા હવે અમદાવાદીઓ માટે ખૂબ જ ખતરાની ઘંટડી સમાન થઈ રહી છે. કારણ કે જે રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સને જોવામાં આવે છે અને જે રીતે જે ચર્ચા કરવામાં આવે છે એ રીતે ચોક્કસથી કહી શકાય કે અમદાવાદીઓ માટે આ હવા અત્યારે પણ એક રણકાર સમાન બની ચૂકી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ છે અત્યારે 245 ને આસપાસ પીરાણામાં પહોંચી ચૂક્યું છે અને આવનારા સમયમાં આના પર કંટ્રોલ નહીં થાય તો આ વધી પણ શકે છે. જી રીના, દીપક આપને પૂછવા માંગીશ, આપ હાલ જે વિસ્તારમાં છો ત્યાં શું પરિસ્થિતિ છે? રીના, દિલ્હીની જેમ અમદાવાદ પણ હવે પોલ્યુશન સિટી જે છે તે બની રહ્યું છે. કારણ કે જે છેલ્લા 15 દિવસથી જે પ્રમાણે અમદાવાદની અંદર પોલ્યુશન વધી રહ્યું છે, જે રીતે અનેક લોકો જે છે તે લોકોને હવા લેવા માટે પણ જે તકલીફ પડી રહી છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ત્યારે હાલ આપણે જે મોર્નિંગ વોકર્સ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તે લોકોનું શું કહેવું છે. કારણ કે જે રીતે હવા પ્રદૂષણ થઈ રહ્યું છે આપણી સાથે છે, શું કહેશો જે રીતે અમદાવાદમાં પણ પોલ્યુશન વધી રહ્યું છે, આપને કેવી તકલીફ પડે છે ને આપનું શું કહેવું છે? અત્યારે શ્વાસ લેવામાં બહુ તકલીફ નડે છે. હવે દિલ્હીની જેમ અમદાવાદમાં પણ વાહનોની સંખ્યા બહુ વધી ગયેલી છે. પહેલા કરતા અમદાવાદમાં ફેક્ટરીઓ પણ વધી ગઈ, એનું પોલ્યુશનના લીધે હવામાં બહુ પોલ્યુશન બહુ આવે છે, એના લીધે બહુ તકલીફ પડે છે, શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. જે રીતે અમદાવાદમાં આ પ્રકારે સ્થિતિ બની રહી છે, શું સુધારો લાવવો જોઈએ? કારણ કે તમામ લોકો, ફેક્ટરીઓ પણ વધી રહી છે અને સાથે વાહનો પણ વધી રહ્યા છે, એમાં સુધારામાં તો એવું છે કે ભાઈ જે લોકો વાહન ચલાવે એ મતલબ એવી રીતે ચલાવે કે જેનાથી પોલ્યુશન ઓછું થાય,
અને કોઈ પણ પ્રકારે એવું કાર્ય ના કરે જેથી પોલ્યુશન વધે અને શ્વાસ લેવામાં તકલીફ આવે. કેવું છે, આપને પણ તકલીફ પડતી હશે? જે તે દિલ્હીની વાત છે, અમદાવાદ કી વાત કરે તો જૈસે પોલ્યુશન બઢા હૈ, આપ ક્યા કહો? હમ તો યે કહે કે જૈસે દેવ દિવાલી આયે પટાખે આયે, દેવ દિવાલી પર પટાખે જલે ઉસકો કમ કિયા જાય, દિવાલી પર જૈસે જલાતે ઉસકો ભી કમ કિયા જાય, જિતના કમ કરેગે ઉતના અચ્છા રહેગા સબકે લિયે. તકલીફ તો પડી રહી છે, કારણ કે દિલ્હીની જેમ રીને અમદાવાદ પણ હવે પોલ્યુશન તરફ વધી રહ્યું છે. સમગ્ર અમદાવાદની વાત કરવામાં આવે તો એર ઇન્ડેક્સ જે છે તે 200 ને પાર થઈ ચૂક્યો છે, એટલે કે પુઅર છે. જો 200 થી વધારે, 250 થી વધારે જતો રહે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એટલે કે હવે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવા જોઈએ, કારણ કે ફેક્ટરીઓ વધી રહી છે, સામે વાહનો વધી રહ્યા છે, અને તેના કારણે જ હવે અમદાવાદની જે હવા છે તે લોકો માટે હાનિકારક બની રહી છે. જી દીપક જયંતિ, આજે પરિસ્થિતિનું નિર્માણ થયું છે પિરાણાની, આપે વાત કરી અન્ય વિસ્તારોની શું પરિસ્થિતિ છે અને આ તમામ જે ઘટનાક્રમ ઘટ્યો છે તેની પાછળનું કારણ શું હોઈ શકે છે? ચોક્કસથી, એક તો બેફામ નવા નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે અને ઉદ્યોગોને જે કહી શકાય કે ધુમાડો છે તેને લઈને પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. ખાસ કરીને આપણે જોડે અમદાવાદના કેટલાક નાગરિકો જોડાયા છે, એમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. જે રીતે અત્યારે પિરાણા ડમ સાઇડ પર જે રીતે જોઈ શકો છો, આખા અમદાવાદમાં અત્યારે એર પોલ્યુશન વધ્યું છે, શું કહેશો ને શું કારણ હોઈ શકે આની પાછળ? પોલ્યુશન તો બહુ વધી ગયું છે, તમે જોઈ શકો છો પાછળ કે બહુ ફેક્ટરી દરરોજ વધતી જાય છે, નવી નવી ફેક્ટરીના કારણે, ફેક્ટરીના બોઇલરના ધુમાડાના કારણે બહુ પ્રદૂષણ થાય છે. અને ખાસ કરીને તો જે આ એરિયો છે નારોલવાડો, ત્યાં બહુ પ્રદૂષણ છે જોવા મળે છે, અને અહીંયા અમારે ડેલી અવર જવર છે, શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે. એટલે ચોક્કસથી જે લોકો રોજ અવર જવર કરે છે, નારોલ, વટવા અને ઈશનપુર ને જે વિસ્તારો છે એ વિસ્તારોમાં તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, પણ એરપોર્ટ અને ચાંદખેડા પણ હવે બાકી નથી રહ્યા, એટલે એ પણ એક કહી શકાય કે અત્યારે ખૂબ જ ખતરનાક ઘંટડી સમાન છે. કારણ કે ચાંદખેડા અને એરપોર્ટ એક શાંત વિસ્તાર માનવામાં આવતો હતો, ત્યાં પણ એર ઇન્ડેક્સ છે 200ની પાર પહોંચી ચૂક્યું છે, ત્યારે અમદાવાદના જે નાગરિકો છે તેમને ચિંતાનો વિષય છે. અને ખાસ કરીને જે પિરાણા અને રખિયાલ કહી શકાય, પિરાણા કહી શકાય અને આ જે વિસ્તારો છે તેમાં 245 ની આસપાસ આ જે એર ઇન્ડેક્સ પહોંચ્યો છે, જેને લઈને ખૂબ જ ખતરા સમાન આ છે. આવનારા સમયમાં જો સરકાર દ્વારા અથવા એર પોલ્યુશન જે બોર્ડની નિમણૂક કરવામાં આવી છે, જે એર કંટ્રોલ બોર્ડ છે, તેમના દ્વારા જો સાવચેતીના પગલાં નહીં લેવાય અને જો જે કંપનીઓ છે, જે ફેક્ટરીઓ છે, તેમના પર રોક નહીં લગાવવામાં આવે તો ચોક્કસથી આવનારા સમયમાં દિલ્હી જેવું અમદાવાદ બનવામાં કોઈ જ વાર નહીં લાગે. રીના, બિલકુલ દીપક, જન ભાગીદારીની ખૂબ જરૂર છે, ત્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ હાલ તો અમદાવાદની અંદર ચિંતાજનક છે. એર ક્વોલિટી ઇન્ડેક્સને ફરી એક વખત પૂર્વવત કરવો હોય, એટલે કે વાતાવરણને ફરી એક વખત સામાન્ય કરવું હોય તો લોકોએ અને તંત્રએ સાથે મળીને કેવા પગલાં ભરવા જોઈએ? રીને, ચોક્કસથી પહેલાં તો જે બેફામ કંપનીઓ અમદાવાદની અંદર વધી રહી છે જેના કારણે પોલ્યુશન થઈ રહ્યું છે તેના પર નિયંત્રણ લાવવો જોઈએ, અને બીજી તરફ જે વાહનો વધી રહ્યા છે, લોકો એક કરતાં પણ વધારે લોકો હોય તે બેથી પણ વધુ વાહનો વાપરતા હોય છે જેના કારણે પોલ્યુશન વધતું હોય છે, એટલે કે બંને રીતે જનતાએ પણ ભાગીદાર થવું જોઈએ. અને જે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તેના દ્વારા પણ કામગીરી કરવી જોઈએ, કારણ કે જે રીતે પોલ્યુશન વધી રહ્યું છે અમદાવાદ શહેરની અંદર, ધીરે ધીરે તે 200 ને પાર થઈ રહ્યું છે, એટલે કે જો 300 પાર થશે તો તમામ લોકોના સ્વાસ્થ્યને હાનિકારક પહોંચાડી શકે છે. તમામ લોકોએ જનભાગીદારીમાં જોડાવવું જોઈએ, કારણ કે જે રીતે હવે એર ઇન્ડેક્સ જે છે તે વધી રહ્યો છે જેના કારણે તમામ લોકોને તકલીફ થઈ રહી છે, એટલે કે બંને તરફ જનતાએ પણ ભાગીદાર થવું જોઈએ અને જે તંત્ર છે તેના દ્વારા પણ તાકીદે પગલાં લેવા જોઈએ. દીપક અને જયંતિ, આપ બંને જોડાયા તે બદલ આપનો આભાર. અમદાવાદનું એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક છે, હવામાં હાનિકારક તત્વો વધી રહ્યા છે અને અમદાવાદીઓ શ્વાસમાં ઝેર લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમે આપને આપણી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. પહેલું દ્રશ્ય અમદાવાદનું છે જ્યાં પરિસ્થિતિ વકરી રહી છે. અન્ય દ્રશ્ય દિલ્હીનું દેખાડી રહ્યા છીએ જ્યાં લાંબા સમયથી એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે. જો અમદાવાદીઓ એટલે કે અમદાવાદવાસીઓ અને તંત્ર જો આ મામલે ગંભીરતા નહીં દાખવે તો દિલ્હી તરફ જતા આપણને વાર નહીં લાગે, કારણ કે દિલ્હીની જે પરિસ્થિતિ છે, માસ્ક પહેર્યા વગર લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને આંખો બળવાની અનેક સમસ્યાઓ વારંવાર સામે આવી રહી છે. તે જ પરિસ્થિતિ અમદાવાદમાં ન નિર્માણ પામે તે માટે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે.